ભાઈ રાતના પોણા 8 થઈ ગયા છે ને 7 તારીખ છે ને ભાઈ મંગળવાર છે ને આજે વ્લોગ અમારો શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ પણ ગુજરાતીમાં તો હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં બધા જ મારા સબસ્ક્રાઇબર મિત્રોને દિલથી સ્વાગત છે અને અત્યારે સાંજે પપ્પા બેસી ગયા છે પપ્પા કેમ છો સારું છે ને ઘણી બધી એવી રિક્વેસ્ટ હતી કે ભાઈ આપણે એક ગુજરાતીમાં વ્લોગ બનાવીએ તો અત્યારે હું સાંજે વ્લોગ બનાવવા જઈ રહ્યો છું પપ્પાની પણ તબિયત સારી છે પનભાઈ બેઠા છે અને ટીવી જોવે છે ટીવીમાં મારું સુંદર મજાનું ભાઈ વિડીયો સોંગ આવે છે અને આ વ્લોગ આજે બનાવવામાં છે કે અમારી તબિયત સારી થઈ ગઈ છે ને હું આજે ઘરે આવી ગયો છું શોપ પરથી અને રેખાની તબિયત સારી થઈ ગઈ છે એટલે ભજીયા ખાવાની ઈચ્છા છે તો અત્યારે જોઈએ છે કે ભાઈ જોવા તો ભાઈ એ અભી ઓઇલ નિકલ રહા હૈ તેલ તો અભી ધીરે ધીરે કરીને હું કટિંગ શરૂ કરીશ તો અહીંયા મરચા છે આદુ છે કોથમી છે પાલક છે ને મેથી છે અને અહીંયા રેખા મીઠું લઈને આવી છે ગુડ ઇવનિંગ એને બોલતા નથી આવડતું હવે ગુજરાતીમાં વ્લોગ બનાવું છું તો પણ બોલતા નથી આવડતું તો અને આ છે ભાઈ બેંકિંગ સોડા છે તો ઘણી બધી ચીજની અંદર આ સોડાનો ઉપયોગ થાય છે લખ્યું જ છે આમાં એટલે કે ખમણ ઢોકળા મેથીના ગોટા ગુલાબજાંબુ ગાંઠિયા ગુલાબજાંબુમાં પણ સોડાનો ઉપયોગ થાય વાહ ભાઈ વાહ તો ભાઈ ફટાફટ અત્યારે હું બેસી ગયો છું અને આનું રબડું બનાવું છું અને કેવી પ્રોસેસ છે તો ભાઈ આજે અમારો પ્રોગ્રામ છે ગોટા બનાવવાનો ભજીયા આપણા સૌરાષ્ટ્રવાસીઓના તો પ્રિય ભજીયા એમ તો આપણા ગુજરાતવાસીઓના પ્રિય ભજીયા તો ફટાફટ આમ કટિંગ કરી રાખ્યું છે અને હું નાઈ ધોઈને બેસી ગયો છું હવે થોડીક ક્ષણની અંદર હું ભજીયાનું રાબડું કમ્પ્લીટ મસ્ત મિક્સ કરું છું તો તમે થોડીક રેસીપી તો બધાને આવડતી જ હોય પણ હું કેવી રીતે બનાવું છું તે આપ લોકો જોઈ શકો છો તો પ્રથમ ખાલી તાસ છે અને પહેલાં પાલક તો પાલક જરૂર પૂરતા કારણ કે અમે લોકો ઘરના ચાર સભ્યો છીએ ચાર સભ્ય પ્રમાણે પાલક છે આ મેથી છે અને આ છે કોથમરી કોથમી તો જેટલી હોય એટલી ચાલે કેમ હા હા અને આ છે મરચું દેશનું છે ભાઈ થોડુંક નાખવું પડશે ભાઈ ઘણા દિવસથી તો અમને ખાવાની ઈચ્છા હતી પણ 10 દિવસ તો અમે લોક ફિટ થઈ ગયા હતા હજી ઘણું થોડું પકડેલું છે ઇન્ફેક્શન અને ઈચ્છા તો ઘણી બધી થતી હતી ખાવાની પણ હવે શું કરવું ખવાય નહીં તો ગળું હોય તો તકલીફ પડે અને તો બધું સ્વાદ પ્રમાણે મેં બધું મિક્સ કરી દીધું છે નાનું પડશે લે આ ચણાનો લોટ છે અને અત્યારે હું આ ભજીયાના મસાલા ઉપર નાખું છું જરૂર પ્રમાણે પછી આપણે એને મિક્સ કરતા રહેશું લીંબુનો રસ કાઢીને તૈયાર રાખો અને બેકિંગ સોડા આપણે વધારે નહીં નાખીએ પણ સ્વાદ પ્રમાણે નાખશું લીંબુની અંદર સોડા નાખી અને એનું મિક્સરણ કર્યું છે આ અને તો ભાઈ રાબડું રેડી થઈ ગયું છે અને અહીંયા તેલ ગરમ થાય છે અને ભાઈ કમ્પ્લીટલી સ્વાદ છે થોડું મીઠું ઓછું છે અને થોડા જ સમયની અંદર
રેખા આપણે ભજીયા પાડશે અને એ ભજીયો કેવડો થશે અને કેવો બને છે તો આપ જોઈ શકો છો. અને અમે ભાઈ પોલ છે ને એ શૂઝ ખાય છે અને રેખા અને હું દહીં અને પપ્પાએ પણ દહીં અને મેં પણ દહીં ભજીયા ને દહીં બહુ મજા આવી. અને કુદરતી ભજીયું જેટલું નરમ પોચું બને ને એક ભજીયું તોડતો એકદમ સોફ્ટ અને નરમ ને પોચું આ ભજીયું છે ને તમે જોઈ લો એકદમ સોફ્ટ અને દેખો જાળી પડી ગઈ છે. અને આવું ભજ્યું હોય તો જ તમને ખાવાની મજા આવે. તો ભાઈ આજે તો અમારો આ અચાનક પ્રોગ્રામ રેખાને ખાવાનો શોખ હતો અને ઘણા દિવસથી બીમાર હતા એટલે પછી આ પહેલો પ્રોગ્રામ છે તો આવી રીતે કોઈ પણ નવી રેસીપી બનશે તો અમે બતાવું છું. તો અત્યારે મેં એને પપ્પાએ કહી લીધું છે અને પોલને રેખા ખાવા બેઠા છે અને પછી એક સરસ મજાનું ભજન સાંભળીને આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરશું. લેટ્સ ગો. તો દસ જમવાનો પ્રોગ્રામ સમાપ્ત થઈ ગયો છે અને અમે ભજનની ટ્રાય રેખાએ ઘણી કરી પણ ગળું ખરાબ હોવાના કારણે ભજનમાં રૂકાવટ આવી હતી. તો દોસ્તો નેક્સ્ટ વ્લોગની અંદર અમે ટ્રાય જરૂર કરશું કે જેથી કરીને કંઈક સુરતાર સરસ લાગે કારણ કે અત્યારે ગાય તો ગધેડો ભોંકે ને એવું લાગે તો એવું તો નહીં બોલું દોસ્તો પણ અવાજ છે ને ડબલ સ્પીકર જેવા થઈ જાય છે એટલે નેક્સ્ટ આવનાર સમયની અંદર નવા બ્લોગની અંદર ચોક્કસથી આપણા ભજન શરૂ કરી દઈશું. તો બસ દોસ્તો આજનો દિવસ અચાનક બ્લોગ બનાવ્યો છે અને આપ લોકોએ જોયો છે અને ખૂબ ખૂબ આભાર. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ સીતારામ. દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામિનારાયણ. તો બ્લોગ મારો સંપન્ન કરું છું અને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ સીતારામ. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.